રિઝર્વ બેંકે રૂપિયા 2000ની નોટ પરત ખેંચવાનો પરિપત્ર જાહેર કરતા લોકોમાં મૂંઝવણ ફેલાઈ છે. આ પ્રકારે ચલણી નોટ પરત ખેંચવાથી કાળા નાણાંનો પ્રવાહ દૂર થતો હોવાની માન્યતા ખોટી હોવાનું ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઈઝ યુનિયનના જનરલ સેક્રેટરી જનક રાવલે જણાવ્યું હતું. એ જ રીતે આ 2000ની નોટને પણ પાછી ખેંચવાની જરૂર હતી. એના બદલે સરકારે એક જણે બહુ મોટી ન્યૂઝ આઇટમ આને બનાવી અને જાહેરાત કરી છે. એના કારણે કેટલાક લોકોમાં અમુક અંશે એક થોડું પેનિકી આવી ગયું છે કે આ લીગલ ટેન્ડર તરીકે ચાલુ રહેશે. તો લીગલ ટેન્ડર તરીકે 30મી સુધી ચાલુ રહેશે કે 30મી પછી ચાલુ રહેશે એની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આમ આ અધકચરો નિર્ણય છે એવું કહી શકાય. ભારત સરકારે 500 અને 1000ની નોટ રદ કરી ત્યારે પણ એમનો એવો જ દાવો હતો કે કાળું નાણું રદ થશે, કાળું નાણું અમલમાં નહીં રહે. પણ એના બદલે એવું બન્યું કે જેટલી 500 અને 1000ની નોટો હતી એના કરતાં પણ વધુ નોટો રિઝર્વ બેંક પાસે પાછી આવી અને એના પછી પણ બ્લેક મની ચાલુ જ છે. કાળું નાણું આ પ્રકારના નિર્ણયથી ઓછું થતું નથી હોતું. એમ કહી શકાય કે રૂપિયાની કિંમત ઘટતી જાય છે જ્યારે માર્કેટમાં, ત્યારે મોટી રકમની નોટો હોવી ખૂબ જરૂરી છે. કારણ કે કિંમત જ ખૂબ મોટી હોય છે દરેક વસ્તુની. બેંકની દરેક શાખાઓમાં સરકારે આ પહેલાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવું જોઈએ કે ફેક નોટ ડિટેક્ટર મશીન દરેક શાખામાં હોવા જોઈએ.